કાશ્મીરમાં સતત થઈ રહેલી હિમવર્ષાને પગલે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે આજે ડીસામાં ધુમ્મસવાળું વાતાવરણ રહેતા કઈ ખુશી તો કઈ ગમનો માહોલ સર્જાયો હતો. શહેરી વિસ્તારના લોકોએ ધુમ્મસવાળા વાતાવરણનો લુપ્ત માણ્યો હતો, તો આ તરફ ધુમ્મસના લીધે ખેડૂતોમાં રવિ પાકને લઈ ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં આજે વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારના સમયે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં વાદળછાયા વાતાવરણની સાથે સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતાં વીજબિલિટી પણ ઘટી ગઈ હતી. આજે સવારના સમયે છવાયેલું ધુમ્મસ દિવસભર જોવા મળ્યું હતું. આજે અચાનક બદલાયેલા હવામાનને પગલે શહેરી વિસ્તારના લોકોએ આ વાતાવરણની મજા માણી હતી. શહેરી વિસ્તારમાં વસતા લોકો જાણે હિલ સ્ટેશન પર ગયા હોય તેવો અનુભવ કરી રહ્યા હતા. સવારના સમયે અગાસી અને ખુલ્લા રસ્તા પર ધુમ્મસના લીધે વાદળો પસાર થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાતાવરણ એકદમ આહલાદક બની ગયું હતું. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે તેની અસર અત્યારે ગુજરાત પર જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે અને તેમાં ખાસ કરીને ડીસા શહેરની, તો ડીસા શહેરમાં આજે વહેલી સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું અને ત્યારબાદ ધુમ્મસ છવાઈ જતાં શહેરી વિસ્તારમાં પણ આજે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જેને લઈ નગરજનોએ આજે હિલ સ્ટેશનનો આનંદ માણ્યો છે. આપણી સાથે એવા જ વ્યક્તિ જોડાયા છે કે આ ધુમ્મસ લઈ તેમનું શું કહેવાનું છે. આજે જે ડીસામાં જે ધુમ્મસ છવાયેલું છે તેના પરથી તમને કેવું લાગી રહ્યું છે? આજે સવારે ડીસામાં હવામાન એવું છે જ્યારે માઉન્ટ આબુ ફરમા આવ્યો એવું હવામાન છે, અત્યારે બહુ ખરાબ હવામાન છે. તમને કેવું લાગ્યું આજે? આજે ડીસામાં સવારથી જ વાતાવરણ ધુમ્મસ ભર્યું છે, જાણે આપણે કુલુ મનાલી આપણે હિલ સ્ટેશન પર ફરતા હોય તેવી આપણે અહીંયા ડીસામાં પણ મજા માણી રહ્યા છીએ. તમે આ વાતાવરણને એન્જોય કરી રહ્યા છો? હા, અમે આ વાતાવરણને એન્જોય બી કરી રહ્યા છીએ. જે ડીસામાં સર્જાયેલા ધુમ્મસવાળા વાતાવરણને લઈ લોકો અત્યારે શહેરી વિસ્તારના લોકો, ખાસ કરીને વાત કરીએ શહેરી વિસ્તારના લોકોની, તો શહેરી વિસ્તારના લોકો તેનો આનંદ માણી રહ્યા છે. ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. એક તરફ શહેરીજનો ધુમ્મસવાળા વાતાવરણની મજા માણી રહ્યા હતા, તો બીજી તરફ આ વાતાવરણથી ધરતીપુત્ર ચિંતિત જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો રવિ સિઝનમાં મોંઘા ભાવે બિયારણ ખરીદીને બટાટાનું વાવેતર કર્યું છે અને ધુમ્મસવાળા વાતાવરણને પગલે ચાકળ પડવાથી બટાટામાં સુકારો જેવા રોગ આવવાની દહેશત ઊભી થઈ છે, ત્યારે ખેડૂતોમાં આ વાતાવરણને લઈ ચિંતા પ્રસરી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી પલટાયેલા વાતાવરણને લઈ શહેરી વિસ્તારના લોકો તો હિલ સ્ટેશનનો આનંદ માણી રહ્યા છે, પરંતુ વાત કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારની, તો ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતો અત્યારે આ વાતાવરણને લઈ ચિંતિત જોવા મળી રહ્યા છે. અત્યારે આપણી સાથે એવા ખેડૂતો જોડાયા છે કે જેઓ આ વાતાવરણને લઈ ચિંતા અનુભવી રહ્યા છે. જે શું નામ છે આપણું? સોલંકી ગણપત. ગણપતભાઈ, અત્યારે જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈ તમે કેવા પ્રકારની ચિંતા અનુભવી રહ્યા છો? અમને ડર લાગી રહી છે, અમારા બટાકાનું વાતાવરણ વાવેતર બગડે છે એના કારણે અમને ડર લાગી રહી છે કે અમારા વાવેતરમાં નુકસાન પડી રહે છે, એટલા કારણે અમે ખૂબ જ ડર લાગે છે. જી શું નામ છે આપણું? પરથીજી. પરથીજી, વાત કરીએ તો તમે અત્યારે ખેતરની અંદર શું વાવેતર કર્યું છે? અત્યારે સાહેબ બટાકાનું વાવેતર કર્યું છે, પણ બટાકાનું આ એમ વરસાદને લીધે એને લીધે બટાકાનું નુકસાન આવી રહ્યું છે, એટલે એને લીધે દવાના છટકાવ વાલી રહ્યા છે, એને લીધે ડર ખૂબ લાગે છે સાહેબ. ખેડૂતો અત્યારે આ વાતાવરણને લઈ ચિંતા અનુભવી રહ્યા છે. આપણી સાથે એવા અન્ય ખેડૂત જોડાયા છે જે પ્રગતિશીલ ખેડૂત તરીકે બનાસકાંઠા જિલ્લામાં જાણીતા છે, ત્યારે તેમને મળી અને વાત કરી કે આવા વાતાવરણમાં ખેડૂતોએ શું કરવું જોઈએ અને આ વાતાવરણના કારણે અત્યારે ખેડૂતોને કેવા પ્રકારની ચિંતાઓ સતાવી રહી છે. જે કન્વરજી વાત કરવામાં આવે, બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેના લીધે ખેડૂતોમાં કેવા પ્રકારની ચિંતા જોવા મળી રહી છે અને ખાસ કરીને ખેડૂતોએ આ વાતાવરણથી પોતાના પાકને બચાવવા માટે શું કરવું જોઈએ તે વિશે વિગતવાર માહિતી આપજો. ખરેખર આ વાતાવરણમાં જે પલટો આવ્યો છે એનાથી ખેડૂતો ખૂબ જ ચિંતિત છે, કારણ કે આ વર્ષે મૂગા બિયારણ હતા, ખાતર બિયારણના ભાવ ખૂબ હતા, એના કારણે ખેડૂતોએ મૂગા ભાવનો બટાકા વાવી અને જે ખેતીના તમામ પાકો આજે ખેતી ખર્ચ ખૂબ વધી ગયું છે, તો મૂગા બિયારણો વાવી અને ખેતી કરી છે તો આ વાતાવરણથી બટાકા એકલા જ નહીં પણ તમામ રાયડું એરંડા અને તમામ પાકોમાં ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. એટલે કારણ કે છોડનું આયુષ્ય એકદમ ટૂંકાઈ જશે, જો આવું વાતાવરણ રહેશે તો પૂરેપૂરો પાક સિઝનમાં નહીં ચાલે. જી, તો આવા વાતાવરણને પગલે ખેડૂતોએ આ વાતાવરણથી પાકને બચાવવા માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? ખેડૂતોએ આ વાતાવરણની અંદર એક તો પહેલાં તો જો દિવસનું લાઇટ હોય તો ફુવારા ચાલુ કરી અને ઝાકળને બિલકુલ ધોઈ નાખવું જોઈએ અને એના ફુવારા ચાલુ રાખવાના, એના કારણે ભેજવા વાતાવરણથી રોગ વધારે આવતો નથી. બીજા નંબરમાં જો ખેડૂતોએ આ રોગથી બચવું હોય તો ફંગીસાઇડ, ગમે તે કાર્બન જેમ મેંકો જેમ કે ગમે તે ફંગીસાઇડનો ઉપયોગ કરી અને ખેતરમાં દવાનો છંટકાવ કરવો જોઈએ. જે અત્યારે તો બનાસકાંઠા જિલ્લામાં આ વાતાવરણે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જી દીધો છે. શહેરી વિસ્તારના લોકો અત્યારે આ વાતાવરણને લઈ હિલ સ્ટેશનનો આનંદ માણી રહ્યા છે, ત્યારે ખેતરોમાં વસતા ખેડૂતો આ વાતાવરણને પગલે ચિંતામાં જોવા મળી રહ્યા છે.
ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર. ડીસામાં બદલાયેલા હવામાનને પગલે એક તરફ શહેરીજનોમાં આનંદ જોવા મળ્યો હતો તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ટૂંકમાં કહી શકાય કે ડીસામાં બદલાયેલા વાતાવરણથી કઈ ખુશી તો કઈ ગમ જેવો માહોલ સર્જી દીધો હતો.